હવે વાત કરીએ દિન વિશેષની ઘણી વખત આપણે એમ કહીએ ગત અવસર ફરી સાપડે ગયા વડે છે વહાણ ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ ગઈ સંપત્તિ ફરી સાપડે ગયા વડે છે વહાણ એક વખત અવસર હાથમાંથી આવી જાય પછી એમ કહેવાય છે કે પછી આવતો નથી અને એટલા માટે જ કદાચ આર્થિક સ્થિતિમાં સુધારા વધારાની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ક્યારેક ક્યારેક આપણને એમ થાય ઘણા વ્યક્તિઓ એવું વિચારે કે આવું કર્યું હોય તો સારું આવું કર્યું હોય તો સારું આ પ્રમાણે કર્યું હોય તો સારું અને ઘણા વ્યક્તિઓ એવું વિચારે કે આ ના કરીએ તો સારું તો આ આ શીખવાડે છે કોણ આપણને આર્થિક સ્થિતિમાં આપણને એમ લાગે છે કે આર્થિક સ્થિતિમાં સુધારો દેખાતો નથી નોકરીયાત વર્ગ કાયમ એવું વિચારતો હોય છે કે એકથી પાંચ તારીખ સુધીમાં જે પગાર આવે છે એ વપરાઈ જાય છે બધું આયોજન થઈ જાય છે ગૃહિણીઓ એવું સરસ મજાનું બજેટ બનાવી દે છે કે છઠ્ઠી તારીખે તો કાંઈ દેખાય જ નહીં આપણને હેં પછી એમ થાય કંઈ જોતું હોય તો વિચારવું પડે કે ભાઈ કરવું કે ના કરવું લેવું કે ના લેવું તો આ આ આર્થિક સંક્રમણના કયા કારણો હોઈ શકે વેપારી વર્ગને પણ ક્યારેક ક્યારેક ધંધાની અંદર ખૂબ સારી સફળતા મળે ક્યારેક ક્યારેક ધંધામાં નિષ્ફળતા મળે ખૂબ સારો એક કારીગર ખૂબ સારી કળા દ્વારા પોતે સારું કામકાજ કરે પણ ઘણા સમય પછી એવું થાય ભાઈ એને એક કામ મળે સારા માણસો મળે નહીં સારું કામ મળે નહીં પૈસા સલવાઈ જાય અને એના કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ બને ક્યારેક ક્યારેક પોતાના ઘરમાં જે રહેતા હોય મકાન વેચવા પડે બીજું ઘર લેવું પડે અને આવા સમયે પણ વિચાર તો પાછો આ થાય કે ખાડો કર્યો કે પછી આગળ વધું પગારથી તો થાય એવું છે નહીં ધંધામાં તો આગળ વધાયું છે નહીં તો મકાન તો લેવું પડશે ને રહેવા માટે બૈરા છોકરાને રાખવા માટે પરિસ્થિતિ સારી થાય એના માટે તો એના માટે શું કરવું જોઈએ તો આર્થિક સ્થિતિમાં સુધારો ક્યારે જણાય પહેલાં તો આ વસ્તુ આપણને પ્રશ્ન દ્વારા જાણ થાય છે બીજું આપણા જીવનમાં વારંવાર ઉતાર આપણને જોવા મળે છે ઘણી વખત એમ થાય ચડતી અને પડતી આ વારંવાર ચાલે જ કરતું હોય છે ક્યારેક ક્યારેક આજે ખૂબ સારા પરિણામો મળે ક્યારેક ક્યારેક આવતીકાલે એની એ જીભ એની એ બુદ્ધિ એનું એ જ્ઞાન એના અવસરો પર છતાંય આપણને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી ડામાડોળ બની જાય કે જેના કારણે ચિંતાઓમાં વધારો કરાવડાવે છે તો વારંવાર જીવનની અંદર આ ચડાવ ઉતાર થતા હોય તો ચડાવ ઉતારના કયા કાયો કારો ઘણી વખત આપણે આયોજન કરીને કામ કરતા હોઈએ અહીં તો આપણે બહુ છે બહુ એટલું બધું નથી ધ્યાન રાખતા પરદેશમાં જ્યારે જઈએ ને ત્યારે બબે ત્રણ ત્રણ વર્ષ સુધીના આયોજનો કરી લેવામાં આવે ગવર્મેન્ટ પણ જો કોઈ પણ કાર્યક્રમ કરવાના હોય તો પહેલાં પંચ વર્ષીય યોજનાઓ દસ વર્ષીય યોજનાઓ એવું કહેતા હતા અત્યારે તો બે હજારને ચોત્રીસ સુધીની વાતો તો આપણે સાંભળીએ તો આ આયોજન કહેવાય પણ એ બધા આયોજનો એ સફળ થાય છે નિષ્ફળ થાય છે ખબર નથી પણ આપણા આયોજનો કેમ સફળ નથી થતા તાર્યા કાર્યની અંદર ફળ જ્યારે ન મળે જે વસ્તુ આપણે ઈચ્છીએ કે આ વસ્તુ આ સમય દરમિયાન પ્રાપ્ત થવી જોઈએ એ વસ્તુ ના થાય અને એના કારણે એ ધાર્યા કાર્યોમાં વિલંબ ફળ ના મળે એના કારણે આયોજન આપણા ખોરવાઈ જાય ઘણી વખત આપણે કામ કર્યું હોય બીજા ચાલો ચાર લાખ રૂપિયાનું કામ કર્યું છે અઢી લાખ એને આપ્યા છે દોઢ લાખ એ આપશે આપણને પછી આપણે આ કરશું અને દોઢ લાખ ક્યારે આવે કે ખબર હોય નહીં પણ આપણે આયોજનો કરી નાખેલા છે માટે આપણા આયોજનો ખોરવાય તો મિત્રો આ પણ ગ્રહોની દૃષ્ટિએ શું આપણે જોઈ શકીએ છીએ કયા યોગ એવા હોય કે જે માણસને દરિદ્રતા આપે કયા યોગ એવા હોય કે માણસને સફળતા આપે તો આપણે જ આપણા ભાગ્યના વિધાતા બની શકીએ છીએ મિત્રો કારણ કે ભાગ્યમ વિધાતી લિખે લખતી કે છઠ્ઠા દિને વિધાતા આપણું ભાગ્ય લખે છે છઠ્ઠે દિને તું લખતી વિધાત્રી અને એના પછી સવા મહિને જન્મકુંડળી બને છે અને એના પછી એના જે ફળકથન થતા હોય છે કે વિદ્યાર્થીને વિદ્યામાં કેવી પ્રાપ્તિ થશે ધનાર્થીને ધન કેવું મળશે સાંસારિક સુખ ભોગ કેવો રહેશે માતા પિતાનું સુખ કેવું રહેશે સંતાનો સાથે કેવું લેણું રહેશે કઈ કઈ વસ્તુ લાભ કરાવશે કયા કયા વસ્તુ નુકસાન કરાવશે એથી આગળ તમે કુંડળી બનાવો તો એની અંદર એ પણ આવે કે કયા કયા વર્ષો સારા છે કયા કયા વર્ષો ખરાબ છે કયા વર્ષથી કયા વર્ષ દરમિયાન સારા લાભ થાય કયા વર્ષથી કયા વર્ષ દરમિયાન નુકસાન થાય એ આપણે જોઈ શકીએ બધું અને એ પ્રમાણે ગાડી પાટા ઉપર ચાલે પછી ભલે પંદર મિનિટ અડધો કલાક લેટ આવે પણ એ ગાડી આવે ખરી એ જ પ્રમાણે મારું તમારું જે કર્મના કારણે જે યોગ્ય બળ બને છે એનું પરિણામ તો આપણને મળે જ છે પણ દરિદ્ર કોઈ માણસ છે ને કે મને દરિદ્રતા આવે પણ છતાં આવી જતી હોય છે તો આના કારણો કંઈ હોઈ શકે મિત્રો કુંડળીની અંદર જે વ્યક્તિ નોકરી કરતો હોય ને એની કુંડળીમાં બે સ્થાન જોવાના હોય અમે જે જોઈએ ને અમે ભણ્યા જઈએ છીએ કે ત્રીજું સ્થાન એ પરાક્રમ સ્થાન છે આ માણસ કેટલું પરાક્રમ કરશે કારણ કે નોકરી મળવી એ સહજતા છે પણ પછી એને ટકાવી રાખવી એમ જ મહેનત છે સારો પગાર સારી આપણને સેલરી આપણને મળે સારું સ્થિરતાવાળું કામ મળે મનપસંદ કામ મળે આ બધી વસ્તુ તો જોવાની કે નહીં પણ નોકરી મળી એ મહત્ત્વની નથી નોકરી મળ્યા પછી એ નોકરી મારા માટે કેટલો લાભ કરાવડાવશે એ પણ એટલું જ મહત્ત્વનું છે અને એટલા માટે જન્મકુંડળીની અંદર ત્રીજું સ્થાન જોવાનું હોય છે ત્રીજા સ્થાનને પરાક્રમ સ્થાન જ્યોતિષશાસ્ત્રની અંદર કહેવામાં આવે છે જેમાં મારું તમારું પરાક્રમ કામ કરે છે ઘરમાં મોટા ભાઈ હોય વડીલ વર્ગ હોય એનું સ્થાન પણ ત્રીજું છે ભાઈ ભાંડવનું સ્થાન પણ ત્રીજું માનવામાં આવે છે એનો મતલબ કે કોઈ પણ વ્યક્તિ સાથે તમે જ્યારે કામ કરતા હોય ત્યારે તમારો વ્યવહાર કેવો ભાઈ જેવો છે મિત્ર જેવો છે સંબંધી જેવો છે દુશ્મન જેવો છે કોના જેવો ભાવ છે અને એના કારણે નોકરી ટકતી હોય છે બરાબર બોસનું બોસ કોઈ દિવસ થવાય નહીં એવું આપણું આપણું એક એક વિજ્ઞાન કે છે એ આપણું જે ગૃહ વિજ્ઞાન કહેવાય છે ને એ આવું કહે આપણને ભાઈ બોસનું બોસ ના થવું બરાબર એમાં નુકસાન આપણને જ થાય છે પણ ઘણી વખત આવા એ અમુક ગ્રહ એવા હોય કે આપણે થઈ જતા હોય છે અને એના કારણે કાં તો નોકરી છોડવી પડે અથવા ધાર્યું કામ ના થાય અથવા તો પગાર વધારો ન મળે અથવા તો ટ્રાન્સફર થઈ જાય અથવા તો જે કામ કરવાનું એ કામ ના મળે બીજું બધું કામ કરવું પડે તો આ બધી વસ્તુ આપણે જીવનમાં ત્રીજા સ્થાન દ્વારા જોવાય શ્રી થ્રી બીજું સ્થાન આવે છઠ્ઠું સ્થાન છઠ્ઠું સ્થાન એટલે આમ તો સામાન્ય રોગ અને શત્રુનું સ્થાન છે પણ છઠ્ઠું સ્થાન પાછું નોકરીનું સ્થાન છે તો એનો વિચાર કરીએ ત્રીજા સ્થાનનો વિચાર કરીએ અને છઠ્ઠા સ્થાનનો વિચાર કરીએ છઠ્ઠા સ્થાનમાં ને ત્રીજા સ્થાનમાં કોઈ પણ ગ્રહો જ્યારે પ્રબળ બનતા પ્રબળ ગ્રહો ક્યારે બને તમને બતાવો ઘણી વખત એમ થાય કે ભાઈ તારી કુંડળીમાં બુધ નબળો છે તો તને એક્સિડન્ટ થશે આવું આપણે કોકને કહીએ કે તને એક્સિડન્ટ થશે તારો બુધ આ કુંડળીમાં સૂર્ય સાથે નબળો છે હાડકા ભાગશે અથવા તો કોઈ આ રીતે તકલીફ રહેશે તો બોલો કે ભાઈ એના બચવા માટે શું કરવું જોઈએ તો કોઈ કે બુધની વીટી પહેરો કોઈ કે બુધના જાપ કરો કોઈ કે મગ ખાઈને એક ટાણું કરો પણ આ તો તમે બુધને પ્રબળ બનાવી રહ્યો છે જેના કારણે એક્સિડન્ટ થવાનો છે તો તારો આ તો વધારે થયુંગાનું વાગ્યા પર વાગ્યાની વાત થઈ તો મિત્રો આ બધી વસ્તુઓમાં એનો એનો ઓપોઝિટ કોણ બુદ્ધની જ સામે વિરુદ્ધાર્થી કયો એવો ગ્રહ છે કે જેની ઉપાસના કરવાથી આ યોગ ટળે ટળે નહીં પણ હોડીનો ગા હોય હરે થવાનું હોય તો થાય જ પણ એમાં આપણને થોડી રાહત પણ મળે બરાબર ને આપણે એમ કહીએ કે ભાઈ ત્રણસો અને બેની કલમ લાગી હોય કે ભાઈ ખુલ્લી કોઈ કલમ લાગી હોય જેલમાં હોઈએ તો જેલમાંથી આપણો છુટકારો ન થાય આપણા હગા બનેવી જેલમાં જેલર હોય તો એ આપણને છોડી ના શકે બરાબર પણ હા અહીં આપણને ઘરેથી ટિફિન લાવીને ખવડાવી શકે કપડાં બપડા ધોવાના છે છીએ આ બધું કરી જાય થોડી સગવડ આપણને મળે એમ જ્યારે પૂજા કરતા હોય જ્યારે એની આપણે સાધના કરતા હોઈએ જ્યારે ઉપાસના કરતા હોઈએ ત્યારેમાં રાહત થાય પણ ફળ પ્રાપ્ત થાય નહીં જે આપણે જોઈએ છીએ એ તો ધાર્યું ધણીનું થાય કાંક એ આપણા કુંડળીમાં લખેલું છે અને એટલા માટે જ કુંડળીમાં એક બીજો યોગ છે દરિદ્ર યોગ દરિદ્ર યોગમાં આમાં સામે સમજો ચંદ્રમાં મનસો જાતઃ ચંદ્રમાં કારક ગ્રહ છે મન જેનું દરિદ્ર હોય એ માણસ દરિદ્ર હોય અને મન જેનું આમાં પ્રમામ જેને કહેવાય કે આમાં ઉગતા સૂર્ય જેવું હોય એ માણસ હંમેશા સારું કામ કરી શકે હેં એ કોઈ વ્યક્તિ માગવા જ્યારે આવે ત્યારે પેલો કે ભાઈ મારી પાસે કંઈ નથી કંઈ રૂપિયા આપો તો કે નથી કપડા આપો તો કે નથી કંઈક થોડું ખાવાનું આપો તો કે નથી કશું ના આપો તો પેલો ભિખારી કે તમારા ઘરમાંથી થોડી ધૂળ તો મને આપો ત્યારે અમેનો વ્યક્તિ કે ધૂળથી તારું શું વળશે કે મારું કંઈ વળે ન વળે તમારો થોડો હાથ તો વળશે દેવા માટે કોકને પણ આ આ માણસ દરિદ્ર છે જેની પાસે હોવા છતાંય જે માણસ યોગ્ય સમયે યોગ્ય ઉપકાર નથી કરી શકતો તમે વોર્ડ બોર્ડ રોમાં જુઓ ને એમાં દસ પંદર જોડ કપડાં હારા હારા પડ્યા હોય પણ એના એ કપડાં પહેલાં છવાઈ ગયેલા કપડાં ભાઈ નાખો દોડે જે માણસ ફરતો હોય આ દરિદ્રતા બીજું શું એ બધું ભોજન વ્યવસ્થિત કરી શકાય એવી વ્યવસ્થા હોય અને છતાં શાક રોટલી ખાઈને જીવતો હોય તો આ દરિદ્રતા બીજું શું હે એમ શાક રોટલી ખાવી એ દરિદ્રતા નથી પણ આ તો જે વ્યંજનો આપણી પાસે હોવા છતાંય આપણે એનો ઉપયોગ નથી કરી શકતા વાહનો હોવા છતાં ઉપયોગ નથી કર્યા આ પણ દરિદ્રતા છે ઘણી વખત ન હોવું એ પણ દરિદ્રતા છે ઘણી બધી વાતો દરિદ્રતાની બાબતમાં આવે છે પણ સામાન્ય રીતે એમ કહેવાય છે કે આ દરિદ્રતા ક્યારે આવે છે તો કુંડળીમાં ચંદ્રના બળને જોવું રહ્યું તમે જોજો કુંડળીમાં ત્રણ સ્થાન એવા છે મિત્રો જે ખાડાના સ્થાન માનવામાં આવે એક છઠ્ઠું સ્થાન છે એક આઠમું સ્થાન છે એક બારમું સ્થાન છે તો કેન્દ્ર અને ત્રિકોણના માલિક જ્યોતિષ સિદ્ધાંત એમ કહે છે કે કેન્દ્ર અને ત્રિકોણના માલિક જ્યારે છઠ્ઠા આઠ વાગે બારમા સ્થાનમાં પડ્યા હોય ત્યારે મોટા ભાગે આ વ્યક્તિ નોકરી દ્વારા પોતાની આજીવિકા તૈયાર કરતા હોય છે નોકરી જેને મળે ધંધો કરવા ઈચ્છે તો એ ન કરી શકે પણ કેન્દ્ર અને ત્રિકોણના અધિપતિ એક ચાર સાત અને દસમું સ્થાન એ કેન્દ્ર સ્થાન છે પાંચમું અને નવમું સ્થાન એ ત્રિકોણનું સ્થાન છે તો આજ કેન્દ્રના ચાર સ્થાન અને બે ત્રિકોણના ટોટલ સાત સ્થાનના જે ગ્રહો પડ્યા હોય એ ગ્રહો એના સ્થાનની અંદર પરિવર્તન યોગ કરતા હોય એકબીજાની સાથે યુતિ ગ્રહો દ્રષ્ટિ યુતિમાં હોય છઠ્ઠા આઠમા અને બારમી ન પડ્યા હોય ત્યારે આવા વ્યક્તિઓને ધંધા દ્વારા સારો લાભ થાય પણ ઘણી વખત આપણે જોઈએ કે કઈએ ભાઈ તને ચોવીસમાં વર્ષે ધંધાના યોગ છે તને સત્યાવીસમાં વર્ષે ધંધાના યોગ છે તને એકત્રીસમાં વર્ષે ધંધાના યોગ છે આમ તરત ધંધો ના કરે નોકરી કરવી પડે કેવું પડે કે ભાઈ આટલા સમય સુધી તું સાચવી લેજે આટલો સમય તારા માટે નોકરી માટે સારો છે અને ત્યારબાદ વ્યવસાય કરો તો સારી સફળતા મળે એનો મતલબ એવો થાય કે જે ગ્રહ ચોથા સ્થાનમાં સાતમા સ્થાનમાં દસમા સ્થાનમાં પાંચમા કે નવમા સ્થાનમાં અથવા લગ્નમાં જે પ્રયો હોય એ ગ્રહ જન્મકુંડળીની અંદર જ્યારે પડ્યો હોય ત્યારે પોતાનો જન્મ સમય થયો છે અને એ સમયે જે વિંશોત્તરી મહાદશા તૈયાર થાય છે એ દશાની અંદર અત્યંત અંતરદશાની અંદર પ્રત્યંતર દશાની અંદર જ્યારે એ ગ્રહનું એન્ટર થવું આગમન થાય એટલે એ માણસને ધંધો નોકરીમાંથી ધંધો ડાયવર્ટ થાય અને માણસ સારામાં સારો ધંધો કરી શકે બીજી વસ્તુ ઘણાને ભાગીદારી ફળે ઘણાને ભાગીદારી ના ફળે એના માટે સાતમું સ્થાન જોવાનું હોય છે સાતમા સ્થાનની અંદર ભાગીદારીવાળા જે યોગો છે એ ક્યારેક ક્યારેક માણસને નુકસાન કરાવતા હોય છે અને ક્યારેક ક્યારેક ભાગીદારી લાભ કરાવડાવતી હોય છે બીજું કોના દ્વારા લાભ થાય ધંધો માનો કે કરવો છે તો કોણ વ્યક્તિ મને સહાય કરે તો એવા સમયે નવમું સ્થાન જોવું પડે નવમું સ્થાન ભાગ્યસ્થાન છે ભાગ્યસ્થાનનો માલિક જો ત્રીજા સ્થાનમાં બેઠેલો હોય તો એ જે કહેવાય કે વડીલ વર્ગ જે ઘરમાં હોય પરિવારમાં વડીલ હોય અથવા મોટો ભાઈ હોય એને સહાય કરે ફૈબા હોય ફોય હોય એને સહાય કરે ફૈબાના દીકરાઓ એને સહાય કરે મતલબ કે કુટુંબના પરિવારના કોઈ સભ્યોના સહાય દ્વારા એ પોતે આગળ વધી શકે હવે આનો આ માનો ભાગ્યસ્થાનનો માલિક દસમા સ્થાનમાં હોય તો પિતાના આશીર્વાદ દ્વારા પિતાના પૈસા દ્વારા અથવા પિતાના ખૂબ ટેકાથી એ માણસ આગળ વધી શકે અને એ પ્રમાણે ધંધાની અંદર સારી સફળતાની પ્રાપ્તિ થાય ભાગ્યસ્થાનનો માલિક બારમા સ્થાનમાં હોય તો મોટાભાગે ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કામકાજ જેને કરવાના હોય જેને એમ કહેવાય બહારના કામકાજથી વધારે લે માનો કે આઈટી ક્ષેત્રમાં તમે જુઓ અને આઈટીમાં તમારે કામ કરવાનો પ્રદેશના કામ લેવાના હોય તો આ પણ કુંડળીની અંદર ભાગ્યસ્થાનનો માલિક જ્યારે બારમા સ્થાનમાં બેઠેલો હોય ત્યારે આ વસ્તુ આપણને બતાવતો હોય છે ભાગ્યસ્થાનનો સ્વામી માનો કે તમારો ચોથા સ્થાનમાં બેઠો છે તો માતાથી તમારે લેણું રહે માતાના આશીર્વાદથી લેણું રહે મોસાળ પક્ષથી લેણું રહે મામા માસીથી લેણું રહે તો ઘણી વખત આ બધી કાકા કુટુંબ મામા મોસાળ મિત્ર સહયોગીઓ ભાગીદારો આ બધા એમને નથી મળતા આ કર્મના સંજોગે મળતા હોય છે પણ ક્યારેક ક્યારેક આપણે નહીં કહેતા કે આ ભાગીદાર તરીકે રાખ્યો અને મારું કરીને જતો રહ્યો આવો શબ્દ પ્રયોગ આપણે કરતા હોય છે કરીને જતો રહ્યો એનો મતલબ કે મને નવડાયો ને બરાબર શું કામ નવડાવે છે કે તમારી કુંડળીમાં ભાગ્યસ્થાનનો માલિક જ્યારે છઠ્ઠા કે આઠમા સ્થાનમાં પડ્યો હોય ત્યારે આ તકલીફ રહે હવે સાતમું જ જે સ્થાન છે ભાગીદારીનું સ્થાન છે સાતમા સ્થાનનો માલિક છઠ્ઠા આઠમા કે બારમાં પડ્યો હોય ત્યારે મોટા જ્યોતિષ જ્યોતિષશાસ્ત્ર એમ કે ભાગીદારીથી તમારે લેવાનું નથી હાચવીને ભલે એકડે એકથી ઘૂંટો પણ સ્વતંત્રતાથી કામ કરો તમે તો નાના મોટા કામકાજમાં ઘરે જે પૈસો આવવાનો છે એ નોકરી દ્વારા આવવાનો છે કે એ પૈસો ધંધા દ્વારા આવવાનો છે કે આકસ્મિક ધનલાભ શેર બજાર અથવા એવા કોઈપણ પ્રકારના કામકાજ કરી રહ્યા છે એના દ્વારા આવવાનો છે પૈતૃક સંપત્તિ જમીન મિલકત આપણા પિતા દાદાની વેચાઈ અને એમાંથી પૈસો આવે એમાં આવવાનો છે કોઈ જૂના શેર પડ્યા હોય શેરમાં સારા આપણને રૂપિયા મળ્યા કોઈ આપણી લોન આમાં શેના દ્વારા પૈસા આવવાના છે પૈસાના દ્વારા અલગ અલગ છે પણ કહેવાનો મતલબ એવો થાય કે કુંડળીની અંદર આટલા સ્થાનોને જો વ્યવસ્થિત રીતે આપણે જોઈએ તો આપણા ભાગ્યની આપણી ઘડતરની આપણને ખબર પડે બીજું તમને કહું કે જ્યારે જરૂર પડે ને આવે ને એ જ પૈસો ગત ગઈ ગત સંપત્તિ ફરી સાંપડે અને ગયા વળે છે વાહન પણ ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ બરાબર એક વખત અવસર હાથમાં આવે ત્યારે એનો સ્વીકાર કરી લેવો જોઈએ ઘણી વખત એમ કે નોકરીમાં વીસ હજાર રૂપિયા પગાર હતો એટલે મેં નોકરી ના કરી તો હવે ત્રણ મહિના તો ઘરે બેઠી રહે અને બાવી હજાર પચીસ હજારમાં બીજા કંઈ નોકરી હરખું જ થઈને પૂરે ને હે પણ એના બદલે વીસ હજારમાં નોકરી તો સ્વીકારી લે તો એને એ વીસ હજારવાળી નોકરી કદાચ કાલ તને પચીસ હજાર પચાસ હજાર આપી શકે છે એમાં તારી પોતાની જે કંઈ આવડત ઉમેરો એમાં તમારું ભાગ્ય ઉમેરો આ બધું કરો તો વધે કે નહીં પણ ના એ અવસર જે આવે છે એને સ્વીકારી શકતો નથી કારણ કે મારે મોટું જોઈએ આજકાલના વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપીને તૈયાર થઈ જાય અને પછી મોટા ભાગે નોકરી શોધતા હોય છે અને માતાઓ પણ ખાસ આ પ્રશ્ન જ્યારે વીટીવીના માધ્યમથી પૂછતી હોય છે કે છોકરાને નોકરી ક્યારે લાગશે ત્યારે મને એમ કહેવાની ઈચ્છા થાય કે અત્યારે જે અવસર મળ્યો હોય અને સામે આવે એનો સ્વીકારી લેવો ઘણી વખત આપણે બે અઢી કે ત્રણ વર્ષ બેસી રહીએ નોકરી કરીએ નહીં ધંધામાં ધ્યાન આપીએ નહીં અને એવા સમય પછી જ્યારે કરવાનું આવે ત્યારે આપણને આળસ આવે અથવા તો આપણું ભાગ્ય કામ ના કરે મિત્રો આ બધા જ ગ્રહો આપણને ક્યાંક ને ક્યાંક રમાડી રહ્યા છે જીવનની અંદર આ તાણાવાણા જે છે ને એ એ ખબર નથી પડતી ભાગ્યની અંદર શું ઘડાયેલું છે પણ ભાગ્યમાં જે ઘડાયેલું છે એને ઉત્તમ પુરવાર કરવું હોય તો એના માટે પુરુષાર્થ કરવો પડે અને પુરુષાર્થ અને પ્રારબ્ધ આ બે ભેગા થાય ને એટલે ભાગ્યનું ઘડતર થાય છે આ તો બહુ નાની વાત છે જય ગણેશ